समाचार अमदावाद थी जहां त्रण बिल्डर अने ब्रोकर ने त्यां दरोड़ा की कार्यवाही हजू पण यथावत छे। टोचना त्रण बिल्डर ना स्टाफ ना सभ्यों पर आईटी विभागे सर्च शुरू कर्युं छे। शिपराम सेलड़िया अने अविरत ग्रुपना करोड़ों दस्तावेजों जप्त करवामां आव्या छे। आ मोटी माहिती सूत्रों पासेथी मळी रही छे। इनकम टेक्स विभागे 1700 करोड़ जमीनना दस्तावेज जप्त कर्या छे अने राजकारणीना नजीक संबंधीओने त्यां 200 करोड़ गोटाळा मळी आव्या छे तेवी जाणकारी पण सूत्रों पासेथी मळी रही छे। जो कि ब्लीच केम केमिकल अने धारा केमिकलना कनेक्शनो राजकारणी सुधी छे तेवी पण माहिती छे। 40 स्थळोए इनकम टेक्स विभागना अधिकारीओए दरोड़ा पाड्या हता। तपास करता होय छे। लगभग 40 जेटला સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક જે બિનહિસાબી દસ્તાવેજો છે સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ છે અને ખાતાઓની જે તપાસ છે, આ સિવાય ઘણી બધી તપાસ જે છે ઇન્કમટેક્સ વિભાગ કરતું હોય છે। એમાં જે આ ગ્રુપ છે જેમાં શિપ્રમ સેલેડિયા અને અવિરત ગ્રુપ સહિતના ગ્રુપ ઉપર જે દરોડા કરવામાં આવ્યા હતા, એમાં લગભગ 1700 કરોડની આસપાસના જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હોવાની માહિતી અત્યારે સાંપડી રહી છે। સાથે જ સાથે કેટલાક રાજકારણીઓ જે છે એ પણ આમાં સંમેલિત હોવાની વાત છે આ દરોડામાં, પરંતુ હજી એ બાબતની કોઈ પુષ્ટિ નથી। પરંતુ આ સમગ્ર જે મામલો છે, મામલામાં જે પણ આમની સાથે સંકળાયેલા લોકો છે, આ ગ્રુપ સાથે સંકળાયેલા જે લોકો છે, એમની ઉપર તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે હજુ પણ બિનહિસાબી જે આવકનો જે સ્ત્રોત છે એ મળી આવે એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। માનસી જી સચિન, બિલકુલ આભાર આપનો। એટલે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને હજુ પણ અનેક દસ્તાવેજો મળી આવે, અનેક બેનામી મિલકતો મળી આવે તેવી પણ શક્યતા અત્યારે જોવા મળી રહી છે।